फ्रेंड्स, तो आज आप मस्त ड्राई फ्रूट चीक्की बनावशु। संक्रांत स्पेशल ड्राई फ्रूट चीक्की फटाफट फ्रेंड्स बनी जाए छे। अने तमे जोई सको छो कि एकदम मस्त अपनी चीक्की बनी है, एकदम मस्त। तमे जोई सको छो बार जेवी ज एकदम पीस बन्या छे। तो आप चीक्की बनावानुं स्टार्ट करिए। फ्रेंड्स, आप ड्राई फ्रूट चीक्की बनावाना छे। मैं अर्धो वाटको लीधो छे बदाम, बदामना बे बे कटका करी नाख्या छे। अने अर्धो वाटको लीधी छे काजु, काजूना पण बे बे कटका कर्या छे। अर्धो वाटको ने अर्धो वाटको एक वाटको थाय एटले आपणे एक वाटको खांड लीधी छे। हवे जोईए आगळ। फ्रेंड्स, एक चमची घी नाख्यू छे। हवे आपणे एने बदामने पहेला સાતળી લેશું। फ्रेंड्स, बदामने સાતળતા થોડી વાર લાગે। फ्रेंड्स, एकदम बजार जेवी ज अने ओछी किंमत में आपणी ड्राई फ्रूट चीक्की तैयार थई जशे। संक्रांत आवे छे, संक्रांत स्पेशल तमे तमारा घरे ड्राई फ्रूट चीक्की बनावजो। सको छो के बदाम एकदम मस्त तड़ाई गई छे। હવે આપણે એને કાઢી લેશું। કાજગીમાં આપણે હવે કાજુ તળી લેશું। ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત સુગંધ આવી રહી છે કાજુને। ફ્રેન્ડ્સ, તળાતા કંઈ વાર નથી લાગતી, ફટાફટ કાજુ તળાઈ જાય છે। આપણા કાજુ પણ એકદમ તૈયાર છે। હવે આને પણ આપણે કાઢી લેશું। આપણે પેન क्लीन करी नाख्यू छे। हवे आपणे आमां खांड नाखशुं। फ्रेंड्स, आने एकदम मीडियम धीमा गेसे आने खांडने थवा देशुं। आनी अंदर आपणे नाखशुं एक चमची घी। फ्रेंड्स, आपणी खांड एकदम मस्त उगाड़वा मांडी छे। फ्रेंड्स, एकदम धीमा गेसे आने खांडने उगाड़वानी, नतर खांड बड़ी जासे तो तमारे बड़ेलो टेस्ट आवशे। अने आपणे जे मूंगा फायड़ा आपणा जे मूंगा ड्राई फ्रूट नाखता होय ने खांड बड़ी जाए तेनो मतलब नथी काई। एटले थोड़ू धीमा गेसे करशो एटले मस्त आपणी खांड एकदम धीमे धीमे केरेमलाइज थई जासे मस्त। तो आपणी खांड एकदम मस्त केरेमलाइज थई गई छे। आपणा ड्राई फ्रूट एमां नाखी देशुं અને થોડું માત્ર એક જ મિનિટ આને સાતળશું। ગેસ ઉપર જ, ગેસ ધીમો નથી કરવાનો, એટલે આપણા ડ્રાયફ્રૂટમાં ગેસ ધીમો એટલે મીન્સ કે ગેસ બંધ નથી કરવાનો। આપણા ડ્રાયફ્રૂટમાં આપણી જે ખાંડ છે એ મિક્સ થઈ જાય। ફ્રેન્ડ્સ, આ ચીક્કી એકદમ મસ્ત લાગે છે અને હેલ્ધી તો છે જ, ડ્રાયફ્રૂટ છે એટલે। તો આપણી ફ્રેન્ડ્સ, તો એક મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ગેસ કરી દઈશું બંધ। અને ફ્રેન્ડ્સ, મેં અહીંયા પ્લેટફોર્મ પર તેલ લગાવેલું, એકદમ મસ્ત ગ્રીસ કરેલું, હવે આપણે એને પાથરી દઈશું અને ફ્રેન્ડ્સ આ ફટાફટ જામવા માંડે છે એટલે થોડું તમારે ફટાફટ કરવાનું રહેશે। અને વેલણ છે, થોડું ઠરે એટલે પછી આપણે અને આવી રીતના મસ્ત આવી રીતના જેટલી તમારે પતલી જોઈતી હોય એટલી તમે કરી શકો છો। ફ્રેન્ડ્સ, આ પતલી થઈ ગઈ છે, ચીક્કી એકદમ રેડી છે। ફ્રેન્ડ્સ, ગરમ ગરમ હોય ત્યારે તમારે આવી રીતના અંદર સુધી થોડા કાપા પાડી દેવાના, નહીંતર તમારી ચીક્કીમાં કાપા નહીં પડે એટલે આવી રીતના કટરથી મસ્ત કાપા પાડી દેજો।
થોડા અંદર સુધી જવા દેવાના. આવી રીતના તમે જોઈ શકો છો કે આપણી ચીક્કી આખી ફરે છે આવી રીતના. એટલે થોડું આને ફ્રેન્ડ્સ ફટાફટ કરવાનું. તમારે જેટલી પતલી જેટલી જાડી રાખવી હોય એટલી તમે એને રાખી શકો છો. તમને એવું લાગે કે આ નથી થતું તો થોડું આની ઉપર વેલણ લગાડશો, ઠપકારશો કટર ઉપર, એટલે આસાનીથી આપણી પીસીસ માટેનું કટ થઈ જશે. ફ્રેન્ડ્સ તો આપણી આ ચીક્કી મસ્ત બહાર જેવી તૈયાર હમણાં જરા ઠરે એટલે તમને હું પીસીસ કરીને બતાડું. ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો કે આપણી ચીક્કી એકદમ રેડી છે, જરા ઠરશે એટલે પરફેક્ટ નીકળશે. તમે જોઈ શકો છો એકદમ આ જરા ગરમ છે એટલે આવી રીતના થાય છે. આ જો તમારી આ જે ઠરી ગઈ છે એ મસ્ત ક્રિસ્પી થઈ જશે. અને આપણે ફટાફટ જે પાડેલા એના કારણે તમે જોઈ શકો છો કે મસ્ત પીસીસ પડ્યા છે એકદમ. હવે આપણે આને સર્વ કરશું. તમે જોયું કે ડ્રાયફ્રૂટ ચીક્કી આપણે ફટાફટ મસ્ત બનાવી નાખી. તો તમે પણ ડ્રાયફ્રૂટ ચીક્કી બનાવજો અને સંક્રાંતમાં અમને મારી ચેનલને યાદ કરજો. બાય, આવજો. જય શ્રી કૃષ્ણ. હા, પણ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબ કરવું માત્ર ને માત્ર ફ્રી જ છે. એટલે ફટાફટ તમે ચીક્કીની રેસીપી જુઓ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય.